સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 21મું એકાંતિક ધર્મવાળાનું અક્ષરના બે સ્વરૂપનું સ્વામિનારાયણ સંવત 1876ના પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો કેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાની આગળ સાધુ ઝાંઝ પગાર લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને જાજીવાર સુધી તો નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે, જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા. મહારાજ આપણને સમજાવે છે કે પહેલાં તો મારે કે બધા છાના રહ્યો તો રડતા છે બધા, પણ બહુ આપણે કલહવા થાય ત્યારે કહેવું પડે ને ભાઈ બધા આમ કે બોલવાનું આમ કે કલાહોલ થાય છે, બંધ રહ્યો એમ. છાના એટલે શાંતિથી એક ચિત્તથી વાત સાંભળો એમ. છાના એટલે કે બધા રડતા નહોતા, પણ બધાને એક ચિત્ત મારાને કરવું હતું, બધા એક ચિત્તથી અમારી વાત સાંભળો, મારે વાત કરવી છે. કારણ કે વૃત્તિ ચારે બાજુ હોય, આગે પાછી હોય, કોઈ વાત કરતા હોય, કોઈ આની વાત કરતા હોય, કોઈ આ વાત કરતા હોય, એટલે બધું એ થાય, એટલે વાત જે કરવી છે સંભળાય નહીં. એટલે મહારાજ કે સર્વ છાના રહ્યોને વાત કરવી છે, એટલે બધા એક ચિત્ત એક ધ્યાન, તો વાત સમજાય ને, નહીં તો વાત ચાલી જાય. બે ધ્યાન હોય તો આપણે કહીએ એક કાન થઈ જાઓ, એટલે એક કાન કંઈ કાપી ના નાખવાનો હોય, પણ મૂળ વસ્તુ છે કે એક કાન એટલે આપણી એક વાત સાંભળવી છે, એટલે બીજા કાને બીજી વાત સાંભળતા હોય તો એક કાન બીજી વાત ન સંભળાય, એટલે એક જ ધ્યાન એક જ સ્થિરથી આપણી થઈ જાય, વૃત્તિ એક જેને કહીએ છીએ, તો આ કામ થાય. નહીં તો પાછું શું બધી વાત ચાલી જાય, આપણી ચારે બાજુ પ્રસરી જાય વાત, અને આપણા જીવમાં દ્રઢ ન થઈએ. અર્જુનને મત્સ્યવેધ કરવો હતો તો એને બધાએ પહેલાં તો આવ્યા કે તમને કંઈ દેખાય છે કે આ બધું દેખાય છે, દ્રોણાચાર્ય કે ઉતરી જાઓ, તમારાથી મત્સ્યવેધ નહીં થાય, કારણ થાંભલો રોપેલો નીચે જોવાનું પાણીમાં, બે ત્રાજવામાં પગ મૂકવાના, નીચે વોજ ભરેલો એમાં જોવાનું, ઉપર માછલી ફરે થાંભલા ઉપર ઊંચે, એનું મસ્તક વિધવાનું. હવે બધાને પૂછ્યું ત્યારે બધા કે અમને બધું દેખાય છે, સભાએ દેખાય છે, અને બધા માણસો દેખાય કે ઉતરી જાઓ, તમારી વૃત્તિ સ્થિર નથી, એક નથી. પછી અર્જુનને પૂછ્યું તક આ મારે બરાબર માછલી એક દેખાય છે, બીજું કહેતા કે બસ તું મસ્તક વિધિ નાખ. એમ શું કે એને કોઈ વસ્તુ સભામાં કોણ બેઠું છે, શું વાત કરે છે, કે કોણ આવે છે, કોણ જાય છે, આપણે બધું એ જોયા, આપણે કોણ આવ્યા અને કોણ ગયા, આવ્યા ને ગયા એમાં આપણે શું, આપણે આ બાજુ વૃત્તિ રાખીને ભગવાનની કથા સાંભળવા બેઠા છે તે એક જ વસ્તુ થઈએ, તો વાત બરાબર ઘરે આપણે જીવમાં ઉતરી જાય અને આપણને યાદ પણ રહે. જ્યાં સુધી એક ચિત્ત ન હોય ને તો કોઈ વાત યાદ ન રહે, અને પછી જીવમાં તો ક્યાંથી ઉતરે. એટલે એ મહારાજ આપણને વાત સમજાવે છે કે એક ધ્યાન થઈને આ વસ્તુ સંભળાય, જેમ અર્જુને મત્સ્યવેદ કર્યો એવી રીતે. એમ મહારાજ કહે છે આ પ્રમાણે જે હરિભક્તને શું કહો, જે હરિભક્તને ભગવાન, જે હરિભક્તના મનમાં ભગવાનને પ્રસન્ન, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે, જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા. બસ પહેલો મહારાજ કહે છે કે જે હરિભક્તને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની આપણે જો ઈચ્છા હોય તો આપણે આ મહારાજ આપણને વાત કરે છે. અરે આપણે બધા ભગવાનને પ્રસન્ન કરવા માટે જ આવ્યા છે ને, ઘર બહાર છોડીને અત્યારે અહીં આવ્યા, વેપાર ધંધો આગો પાછો કરીને કલાક વહેલો મોડો થશે એ બધું કરીને અહીં આવ્યા શું કરવા, ભગવાન રાજી થાય, આપણા પ્રસન્ન થાય એને માટે આપણે આવ્યા છે, અહીં બીજા કોઈ કારણ માટે આવ્યા નથી. કે ચાલો ને નાસ્તા પાણી સારા છે દુપડી એને માટે નથી, એ તો ઘરે આપણે એના કરતાં સારા ઊની ફર્સ્ટ ક્લાસ કડક મીઠી ચા પી લઈએ છીએ. અહીં તો બધી હવ ઉના ભેગો ડોળો થયો હોય એમાં કંઈ બહુ મજાય ન આવતી હોય, સમજાય, એટલે જેમ તેમ હોય, પણ છતાં અહીં આપણે વહેલા ઉઠીને
આપણે જરા ઊંઘણે ખોટી કરીને કે આપણા વેપારને જરા મોડું કરીને આવીએ છીએ, એનું કારણ શું છે? કે ભગવાનને પ્રસન્ન કરવા છે, આપણા આત્માને શાંતિ મેળવી છે, એને માટે આપણે આવીએ છીએ. બાકી બધું આપણે અહીં કરતાં બધું આપણે છે સારું છે, એમાં કંઈ ખોટું નથી. પણ અહીં આવવાનું કારણ શું છે? કે ભગવાનને પ્રસન્ન કરવા માટે. ભગવાન જે રીતે રાજી થાય એ રીતે આપણે કરવા માટે આવ્યા છે. ત્યારે એ રાજી શેનાથી થાય કે આપણે એ મહારાજ બતાવે છે કે પહેલું તો પોતાના સ્વધર્મને વિશે અચળ નિષ્ઠા. આપણો સ્વધર્મ શું છે એ આપણે પહેલું સમજીએ કે આપણો ધર્મ જે મહારાજે ગ્રસ્તને ગ્રસ્તના નિયમ કહ્યા, ત્યાગીને ત્યાગીના નિયમ કહ્યા, એમાં આપણી બરાબર નિષ્ઠા હોવી જોઈએ, એમાં આપણી દ્રઢતા હોવી જોઈએ. ગ્રસ્ત ગ્રસ્તના નામ નિયમ રહે તો એ ગ્રસ્ત નથી, ત્યાગી ત્યાગીના નિયમોમાં ના રહે તો એ ત્યાગી નથી. એટલે એ ધર્મ છે. અમારો ધર્મ તમારો ધર્મ, તમારે ઘર બાર ખેતી વાડી લાડી ગાડી મોટર બધું આનંદથી રહેવાનું તમારે, અને મહારાજની મર્યાદામાં રહીને આપણે એ બધું આપણે ભોગવવાનું. પણ એ તમારી શોભા છે, મહારાજે આપ્યા એ પ્રમાણે આપણો જે વર્તમાન છે, આપણને જે નિયમ આપ્યા છે, દારૂ માટી ચોરી આ બધું જે રહેવું, આ બધા ગ્રસ્તના બધા નિયમો છે, એમાં એને રહેવું જોઈએ. અમારે ત્યાગીને ત્યાગીના નિયમ રહેવું, અમારે ભગવાન વસ્ત્ર ધારવા, માથામાં ટોપી ખોપીને રાખવી, અને આ રીતે મહારાજનું ભજન કરવું, ધન અને સ્ત્રીનો સંપૂર્ણ રીતે ત્યાગ અમારા નિયમો છે. એટલે એમાં દ્રઢ રીતે રહે તો ભગવાન રાજી થાય ને. હવે અમે ત્યાગી થયા ને તમારા જેવા વૈભવ ભોગવવા લાગીએ તો પછી એ ત્યાગ ક્યાં રહ્યો? એનો એની ત્યાગની એ ત્યાગની ધર્મમાં એને નિષ્ઠા ખોટ થઈ ગઈ. એટલે એને એના નિયમો છે, આપણે આપણા નિયમો છે. દરેકના ભાઈ ભાઈના દરેકના નિયમો મહારાજે આપણે શિક્ષાપત્રી આપી છે, એમાં દરેકે પોતે રહેવું છે. આ તો શું કહે છે કે સ્વધર્મ એટલે લોકો કેટલાક અર્થે એમ પણ કરે સ્વધર્મ પરધર્મો ભયાવ કહે છે ને, બીજા ધર્મને આપણે સ્વીકારી લઈએ. એટલે એ સ્વધર્મ એટલે કે આપણે જે સંપ્રદાય કે માનતા કે અમે સ્વામિનારાયણવાળા છે, કોઈ કહે છે અમે રામાનંદી છે, કોઈ કહે છે અમે ભગવાન કૃષ્ણને માનીએ છીએ, શિવના ઉપાસક છે, કે આ પ્રમાણે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી હોવના ધર્મની વાતો કરે છે. એટલે એકબીજાના પ્રત્યે ભાવની વસ્તુ નથી કે આ ધર્મથી આ ધર્મ ગયો એટલે એને ભયાવ થઈ ગયો, કે કૃષ્ણમાંથી રામમાં આવ્યો, કે રામમાંથી કૃષ્ણ, કૃષ્ણમાં સ્વામિનારાયણમાં ગયા, એટલે આપણે માટે એ ધર્મ ભયાવહ થયો એવું નથી. એ ધર્મની અંદરની કોઈ વાત નથી કહેતા. પોતાનો ધર્મ, પોતાનો ધર્મ એટલે આપણે જે પાળવાના ધર્મ નિયમો કયા છે એમાં દ્રઢ આપણે રહેવાનું છે. બાકી તો જ્યાં આપણને ભગવાન રામ હતા ત્યાર પછી કૃષ્ણ આવ્યા અને કૃષ્ણ પછી સ્વામીના, એટલે કે એકબીજાની પ્રત્યે જે જે વખતે જે જે આચાર્ય આવ્યા એ ધર્મનો જેને સ્વીકાર કર્યો એટલે કે બીજો ધર્મ થઈ જતો નથી. ભગવાન એક જ છે, ભગવાને આપેલા ધર્મ એક જ છે, એનો આશરો રાખીને આપણે એનું ભજન કરવું, જે જે વખતે જે સ્વરૂપ મળ્યું એને વિશે આપણે અનન્ય નિષ્ઠા ભક્તિ રાખીને ભક્તિ કરવાની. ત્યારે એ કંઈ બીજો ધર્મ નથી થઈ જતો, એટલે એ વસ્તુ નથી. પણ અહીંયા મહારાજ એટલા માટે કહે છે કે પોતાના ધર્મમાં બધાએ દ્રઢ રહેવાનું છે. પોતાનો ધર્મ એટલે આ ધર્મ કે તમારે ત્યાગી અમારે ત્યાગીના જે ધર્મ છે જે નિયમો છે એને અમારે પાળવાના ગ્રસ્તને ગ્રસ્તના નિયમ પ્રમાણે. એટલે આપણો ધર્મ શું કે આપણે મહારાજને રાજી કરવા છે તો આપણે આપણે ધર્મના વિશે દ્રઢ રહેવું, જે મહારાજે આપણને કહ્યું છે કે નિયમો આપ્યા છે એ નિયમ પ્રમાણે રહેવું અને કોઈ પ્રકારનું વ્યસન ન કરવું. મહારાજે આપેલા જે સદાચાર છે સદાચાર પ્રમાણે આપણે રહેવું, આ પવિત્રપણે રહેવું અને મહારાજને આ પ્રમાણે આપણે રાજી કરવા એ આપણો ધર્મ છે. આપણે પછી ગ્રસ્તની રીતે રહીએ, આપણે આપણી શોભા પ્રમાણે રહીએ એમાં કોઈ વાંધો નથી. એ આપણે શોભા છે, ગ્રસ્તની શોભા છે. કારણ ગ્રસ્ત છે એને બધું ઘર હોય, એને પોતાનો સંસાર હોય, બૈરા હોય, છોકરા હોય, કુટુંબ હોય, પરિવાર હોય, અને એ મોટર ગાડીઓથી પોતે રહી શકે, સારી રીતે પોતાનું મકાન રાખી શકે, એમાં કોઈ એનો બાદ નથી. પણ એને મહારાજે જે નિયમો આપ્યા છે નિયમો રહી અને આ બધું કાર્ય એને કરવાનું છે. ત્યાગીને ત્યાગીના નિયમો રહીને કે ત્યાં ગમે ત્યાં પોતે જાય, દેશ પરદેશ જાય, તો પણ કનક કામનીનો ત્યાગ સંપૂર્ણ રીતે રાખી અને મહારાજના આ પ્રમાણે જે જે નિયમ છે વસ્ત્રો રાખવા, પત્રમાં જમવું, આ જમવું, એ બધા નિયમો રાખે તો એની શોભા છે. એટલે એના એ નિયમો છે. એટલે એ મારે કે એને વિશે આપણે દ્રઢ નિષ્ઠા એટલે દ્રઢતા રાખવી જોઈએ. એમાં ફેરફાર ન થવા દેવો. એમાં ફેરફાર થાય તો ભગવાન પ્રસન્ન ના થાય, ભગવાનને ગમતું નથી. ભગવાન કહે છે ધર્મ સહિત મારી ભક્તિ કરવી, ભક્તિ કરવી પણ ધર્મયુક્ત, ધર્મરહિતની ભક્તિ નહીં. એટલે ધર્મ પહેલો આપણો દ્રઢ દરેકે કરવાની વસ્તુ, એમાં આપણે ચલાવી લેવું કે થાય છે નહીં થાય એવું નહીં. એમાં તો દ્રઢ રહેવાનું જ મહારાજ સંભાળીને કે ચાલો પછી ગયા હતા અને પાર્ટીમાં ગયા હતા અને જરા વાંધો નહોતો આવે એવું નહીં. પાર્ટી તો થયા જ કરે ને ચાલ્યા કરે, પણ ભગવાનને આપણે રાજી કરવા જ. એ વસ્તુ આપણને યાદ રાખવાની, મારે કે જેને પ્રસન્ન કરવા હોય ને આ ધર્મની વાત ત્યાં યાદ કરવી કે આપણે મહારાજની આજ્ઞા છે
એમ ઓલો વાઘરીની વાત કરી વિકસાવે કે હોનું ઓલું હાંકરું પડ્યું હતું, પણ એ વસ્તુ એને લીધી નહીં, કારણ કે મહારાજની આજ્ઞા છે કે પારકી પડેલી વસ્તુ છે એ પણ ન લેવાય, એવો એનો જો નિયમ એને બરાબર સમજ્યો હતો, ધર્મ સમજ્યો હતો તો ન લીધું. કારણ કે શ્રીજી મહારાજ રાજી ના થાય, ત્યાં તો કોઈ જોતું નહોતું. દુકાનનો વખત હતો, કોઈ ત્યાં આગળ માણસ ધણી દોરી નહોતું કે આની વસ્તુ છે એવું પણ નહોતું. રસ્તામાં પડેલી વસ્તુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસની પડેલી ગઈ ગયેલી વસ્તુ તો છે, પણ છતાં આપણે એને લઈએ, પણ મારે કે પડી વસ્તુ પણ કોકની છે, આપણી નથી માટે નહીં લેવી. એટલું કે પડેલી વસ્તુ કોકની છે, આપણી તો નથી માટે ન લેવી. એટલે એ પણ લેવામાં ચોરી આપણા શાસ્ત્રોએ માણી, તો એ નિયમ એને આપ્યો હતો તો વાઘરી એ વસ્તુ લીધી નહીં. ત્યારે કહેવાનો આ એનો ધર્મ એમાં દ્રઢ રહ્યો. એને ત્યાં વિચાર કર્યો કે મહારાજની આજ્ઞા આમાં નથી. બસ નિયમ આપણે દરેક ઠેકાને આપણે વિચાર કરવાનો જોઈએ કે આપણે ગમે ત્યાં પાર્ટી કે ગમે ત્યાં ગયા હોય કે ગમે તેવા સંજોગો આપણને થાય, કારણ કે દેહ પડે તો પડવા દેવો, એનો કાંઈ વાંધો નહીં, પણ આપણા આ ધર્મથી વિરુદ્ધનું કોઈ પણ આપણે હાર વિહાર કોઈ થવું નહીં. દેહ પડવાનો છે, તમે ગમે એટલું જતન કરો તો પણ, એટલે એને સારું કંઈ આપણે ધર્મની વસ્તુ ના મૂકી દે. ભગવાનને રાજી કરવા છે ને, આપણે રાજી ભગવાનને કરવા છે, તો ભગવાન આમાં રાજી છે એટલું જ આપણે જાણવું જોઈએ. પછી પછી લોક રાજી કરવા નથી આવ્યા કે ચાલો આ ભાઈ આપણા મિત્ર છે ને ખાસ એને બહુ સારું લાગે ને એ બધા રાજી થઈ જાય માટે ચાલો ને હવે લઈ લો, કદી એમાં શું વાંધો છે, મંદિરમાં જઈને બેડનમાં વધારે ખેંચી નાખીશું, એમાં ક્યાં વાંધો છે, સ્વામીને કહી દઈશું કે આવું હતું પતી ગયું એમ નહીં. ફીર સાતાની વાત, એને રાજી નથી કરવો આપણે, ભગવાન રાજી કરવા, કારણ કે જન્મો જન્મથી આપણે રખડતા આવ્યા છે, આ વખતે એને રાજી કરીને ભગવાનના ધામમાં જવું છે. આ તો રાજી થશે તોય ભલે, નહીં રાજી થાય તોય ભલે, દુનિયામાં આપણા કુટુંબ સંબંધી સમાજ બધા રાજી કરતો, ભગવાન કોઈ રાજી થાય એવું નહીં. કોઈ એક ભગવાન રાજી થયા છે તે બધાએ રાજી છે, અને એ બધા રાજી કરવા જશે જો ભગવાન તો થઈ પતી ગયો. એટલે આપણે એ વસ્તુ રાખવાની છે. એટલે તો પહેલો પોતાનો સ્વધર્મ તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા, બીજી આત્મનિષ્ઠા પાછી કરવાની, કે આપણે આત્મનિષ્ઠા હોય તો આપણને માન અપમાન સુખ દુઃખ બીજું ત્રીજું એની અંદર લેવાય નહીં. એ તો શું કહે, મને આમ કહ્યું ને તેમ કહ્યું, પણ આત્મા છે, આત્માને શું કોઈ નાત જાત કુટુંબ છે કે પૈસાદાર મોટો આવડુંદાર બીજું ત્રીજું, એને કંઈ એનો સંબંધ જ નથી. એટલે કોઈ આપણને સારો નરસો કે આપણને કોઈ આ શરીરના દુઃખ આવી જાય તો પણ એની અંદર એક ગ્લાની ના પામી જાય. એટલે આત્મનિષ્ઠા પણ આપણી દ્રઢ હોવી જોઈએ. આત્મનિષ્ઠા દ્રઢ ન હોય તો દગી જવાય આપણને, કંઈ શરીરમાં દુઃખ સુખ આવી જાય તો આપણું મન જરા ડગ થઈ જાય, ફરી કોઈ આપણને બોલી જાય તો પણ આપણા મનમાં ઉદ્વેગ શાંતિ થાય, સત્સંગ મૂકી દઈએ આગા પાછા થઈએ, એવું બધું કેટલુંક આપણને થઈ જાય છે. માત્ર આત્મનિષ્ઠા હોય તો બોલ કાંઈ વાંધો નહીં. ભગતજી મહારાજ હતા, એમને નારમાં જ્યારે ગયા ત્યારે જાણે એમને પેલો કહેલો કે આ ભગતજી આમ છે ને તેમ છે, પછી એક જણ બોલવા માંડ્યો કે આ ભગતજી આવા છે ને તમે આમ ને તેમ ને ફલાનું ને ઢીકનું ને તમે દરજી થઈને ભગવાન થઈ ગયા છો ને તમે આવા છો ને એ બધી ઘણી બોલવા માંડી ગયો. અડધો પોણો કલાક સુધી પહેલાં જે કહેવું તો બધું કહેવા માંડ્યા ભગતજી ઉભા રહ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા. પછી કે હવે તમારે કંઈ કહેવું છે, હવે શું કહેવાનું કે જા, એટલે કહેવાનું શું કે એમ ભગતજી મહારાજ મહારાજ સંભાર સંભાળે કે આપણને કંઈ કહેતા જ નથી, બસ આપણે કંઈ કહેતા જ નથી એમ માનીને સાંભળી રહ્યા, ચાલ્યા ગયા, એના પ્રત્યે નહીં રાગ નહીં દેશ નહીં કંઈ નહીં તકરાટન ટોપો તે ચાલ્યા ગયા. તો શું આત્મનિષ્ઠા છે કે આપણને કંઈક દેહને શબ્દો તો લાગવાના દેહને છે ને, દેહને કંઈક આપણને લાગે, પણ દેહ તો આપણે છે નહીં, આત્મા છે, આત્માને કંઈ લાગે શબ્દ, આત્મા કંઈ એવો છે એને કંઈ દોષ જ નથી, કારણ કે આત્મામાં કોઈ દોષ નથી, આત્મા સર્વ પ્રકારે નિર્મળ છે, પવિત્ર છે, શુદ્ધ છે. ત્યારે એ નથી કામી ક્રોધી લોભી માન, એને કંઈ નથી, છળ નથી, કપટ નથી, એને કંઈ નથી, જાતિ જ્ઞાતિ મોટો પૈસાદાર આ તે નથી, એને દેશ વેશ ગામ કશું છે નહીં, ઇન્ડિયાનો નથી ને ભારતનો નથી, અરે આપણે લંડનનો નથી ને અમેરિકાનો નથી, એને કોઈ નાત પણ નથી, એને કોઈ મા બાપ નથી, કુટુંબ નથી, પરિવાર નથી, એ નથી. પછી એને કોઈ કે ગમે તે નાતનું કોઈ ખંડન કરી નાખે તોય શું વાંધો, કદાચ આપણા નામથી કદાચ સંબોધીને કે તોય શું વાંધો, ઘણા આપણા નામવાળા માણસો છે. એટલે એવી કોઈ એની સાથે સંબંધ આત્માને નથી, એટલે એમ સમજીને આપણે કોઈ જાતનું દુઃખ ન થાય. એટલે સ્વામી કંઈક આત્મનિષ્ઠા પણ આપણે દ્રઢ કરી હોય તો આપણે આવા પ્રસંગોમાં ભગવાનને વિશેથી આપણે પડી ન જવાય. એટલે એક દ્રઢતા આત્મનિષ્ઠાની પણ કરવાની, એટલે એ આત્મનિષ્ઠા દ્રઢ હોય તો આપણે બધાને સારું સુખ આવે. તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ, બધા પદાર્થોમાં રુચિ કે ભગવાન સિવાય આ જગતમાં જેટલા પદાર્થો બધા દેખીએ છીએ આપણે એ બધામાં અરુચિ કરી નાખવાની, એટલે એમાં રુચિ નહીં, એના વગર ન ચાલે એવું વસ્તુ નહીં, એમાંની આસક્તિ સર્વ પ્રકારે ત્યાગ થઈ જાય.
ભગવાન છે એના બધા પદાર્થો છે, જે જે કોઈ વસ્તુ છે બધામાં અરુચિ એને વર્ત્યા કરે, એના મનમાં અને એના તરફથી એ રહે, એની વિશે આસક્તિ હેત પ્રીતિ ના થઈ જાય, એનાથી બંધન થઈ જાય. એટલે મારે કહે છે વૈરાગ કહેવા. વૈરાગ એટલે સુખ બધામાંથી અરુચિ કરી નાખવાની. ભગવાન છે એ જ વસ્તુ સાચી છે, એમાં જ આપણે રાગ, એમાં જ પ્રીતિ, એમાં જ આપણે રુચિ કરવાની છે. એ સત્ય છે, સનાતન છે. બાકી આ બધી વસ્તુ એક દિવસ મૂકવાની છે, એક દિવસ અહીં રહી જવાની છે. એટલે સ્વામી ગુણાત્યાન સ્વાય તો ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી રાખ ના પડી ગયા. ગુણાત્યાન સ્વાય આપણને ઠેઠ સુધીની વાત બતાવી કે ભગવાન સિવાય એ બધી વસ્તુમાં અરુચિ કરવાની, કે ચાલો અહીંથી સ્વર્ગનો લોક સારો છે ત્યાં જરા વધારે સારું સુખ ભોગવીશું, પણ એ બંધનનું કારણ છે એટલે એની રુચિ પણ ના જોઈએ, એમાંથી વૃત્તિ પાછી ખેંચવાની. એમાં આપણે જ્યારે આ ભોગ વિલાસ બીજા ત્રીજા બધામાંથી વૃત્તિ ખેંચવાની છે, પણ પેલા જે એનાથી સારા છે એમાંથી ખેંચવાની છે. એટલે ગુના ત્યાં સુધી પ્રકૃતિ પુરુષ સુધી ભગવાન સિવાય કોઈ પ્રીતિ રાખવી નહીં, નહીં તો પાછું ન્યા પોસાય કે આના કરતાં વધારે ખાડામાં પડ્યા કહેવાય. કારણ કે આ એક સામાન્ય વસ્તુ આપણે છૂટી ન શકતી હોય તો દેવના વૈભવો તો આપણે છૂટી ક્યાંથી શકે? એ તો બંધન પૂરું કરે આપણને, એ તો બધી રીતે આપણને મુશ્કેલી થાય. લોખંડની બેડવી તો કદાચ આપણે તોડીએ, પણ હોનાની બેડી આપણે હોય તો એ ના મૂકી શકાય. એમાં એ બધું એવું છે, વધારે સુખ એમાં વધારે વૈભવ છે તો એમાંથી વૃત્તિ ક્યાંથી તૂટે? એ તો મુકાય જ નહીં. એટલે મહારાજ કહે છે કે આ બધામાંથી વૃત્તિ તોડે. એટલે ભગવાન સિવાય એમાં કોઈ સુખ નથી, બધું ભગવાનને આધારે સુખ છે. આ બધું સુખ ભગવાનને આધારે છે, માટે ભગવાનમાં જ પ્રીતિ ના કરવી, મૂળ વસ્તુ ના પકડવી, દાડાને પકડવા. એટલે એ બજામાં કોઈ પ્રીતિ ના રાખવી, એટલે વ્યવહાર કરવો જોઈએ. તમારે ગ્રસ્ત છે, બૈરા છોકરો કુટુંબ પરિવાર, હવે એની જોડે બોલવું ચાલવું પેર કરવું પડે અને એ તે રાખવું પડે. પણ કેવું સાંઈ કે અંતરમાં ના હોય, બહારથી ઉપર ઉપરથી. આપણે ઉપર ઉપરથી જેમ લોકો ગરાશિયા લોકોની વાત સાંઈ કરે, ગરાશિયા ભેગા હોય, બેહે ઉઠે બધું કરે, આમાં કોઈ ગરાશિયા હોય તો જોજો એમને. પણ એ ગરાશિયા છે એ લોકો બહુ હેત બધા, આ મારા અમને તારા અમને જમાડે ને કોરિયા દે ને કેટલું કરે ને આમ તેમ, પણ એ ઊભો થઈને જાય કાશ કહી કે આરામ. એટલે એને એને હેત કાંઈ ના હોય, ઉપરથી દેખાવ પૂરતો, વધારે ખવાડીને કદાચ જો મરી જતો હોય તો સારો, પણ અંતરમાંથી જમાડવાનો પ્રેમ છે એવું નથી. એમ સ્વાય કે આપણે ઘરમાં રહેવું, મહેમાનની પેટે રહેવું, એટલે આપણે બંધન ના થાય. હેત એટલી રીતે હેત એટલે શું, બોલાવું ચલાવવું જ પડે. ઘરમાં જો એકબીજા આપણે વાત કરીએ ત્યારે કંઈ આપણે એકબીજાને થાય, જાઓ ત્યાં તમારે રુચિ ના હોય જાઓ, પ્રીતિ ના હોય બહાર નીકળો, પણ ઉપરની પ્રીતિ રાખીને રાજી રાખી રહેવા, એટલે આપણું કામ થાય, બીજું કંઈ કારણ નથી. પણ આત્માને જેનાથી બંધન થાય એવું નહીં. જે ભરતજીએ મૃગલામાં હેત કર્યું તેને બંધન થયું એવું હેત નહીં. હેત એટલે એની સાથે વાતો જે તો આપણે કામ છે વ્યવહાર છે કરવાનો છે, ભગવાન ભજવાય. પણ આ બંધન જે થયું કે ઓહો આનું શું થશે, કેમ થશે મારા વગર, એટલી જે એના અંદર અત્યંત પ્રીતિ જાય છે કે એના સિવાય બીજું કંઈ દેખાય નહીં, ભગવાન આખા ભૂલી જાય છે, એ પ્રીતિ મહારાજ ના પાડે છે. એ સિવાય ભગવાન સિવાય બધી અરુચિ કરવી. તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ. અને મહારાજ કે આ ચોથું ભક્તિ, ભગવાનનો મહાત્મ જ્ઞાન યુગ પુરુષનેહો ભક્તિશ્ય માધવે શિક્ષાવદને લખ્યું, એ અહીંયા મારા સમજ કે મહિમા એ સહિત ભગવાનને વિશે ભક્તિ કરવી. ભગવાનનો મહિમા સમજવાનો કે વાહ, ભગવાન એ આપણે મનુષ્ય રૂપે આવ્યા છે, પણ કોઈ સામાન્ય વસ્તુ નથી, એ અનંત કોટી બ્રહ્માના રાજા ધીરાજ છે, અને આટલો જીવનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે એવી એમની અપાર શક્તિ છે. અનંત સૂર્યનું તેજ એમાં રહેલું છે અને એ પોતે અથેળીમાં ટીપું દેખે એમ આખી પૃથ્વીના જીવો, અનંત કોટી બ્રહ્માના જીવોને પોતે જોઈ શકે છે, જાણી શકે છે, સમજી શકે છે, એવી અલૌકિક શક્તિ એમાં છે. આ દેખાતી આપણને દેખાડતા નથી, એ આપણા હિતને માટે આપણને એના દર્શનનો લાભ મળે એની પાસે આપણે જઈ શકીએ, બેસી શકીએ, વાત કરી શકીએ, એટલા માટે પોતાનું આવું ઐશ્વર્યને છુપાવીને આવ્યા છે. બાકી એમની ઐશ્વર્ય અપાર છે, હજારોની પણ અગણિત સૂર્યોનું તેજ પ્રકાશ એમાં છે. અનંત કોટી સૂર્ય જેની મૂર્તિમાં પ્રકાશિત છે, આ એક સૂર્યનો પ્રકાશ આપણે સહન ન કરી શકીએ તો પછી એ અનંત કોટીનું સહન કરી શકીએ? ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું. વિરાટ એટલે બહુ જ મોટું જબરજસ્ત સ્વરૂપ ભગવાન હતું. આટલા હતા સ્વરૂપ તો આપણા જેટલું મનુષ્ય જેવું કૃષ્ણનું. પણ અર્જુનને જ્યારે બતાવ્યું ત્યારે અર્જુન પોતે જોવા સમર્થ ન થયા. એક અમથું કોઈ માણસ આપણને મોટું મોડું આટલા મોટા પગ ના થાય તો કેટલું બિહામનું લાગે કે ના લાગે, તો આપણે એની પાસે જઈ શકીએ નહીં, આપણે ભય લાગી જાય કાં તો કોઈક મોટું શું આવી ગયું. ત્યારે એવું મોટું સ્વરૂપ આપણે ક્યાંથી જોઈ શકીએ? ભગવાન એવું એનામાં શક્તિ અપાર છે, એવું એનું સ્વરૂપ પણ આપણને મોટું દેખાય, નાનું દેખાય, ગમે દેખાય, પણ મૂળ છે કે એમાં એ અપાર ઐશ્વર્ય પ્રતાપ તેજ બધું રહેલું છે, પણ અહીંયા દેખાડતા નથી એ આપણા કલ્યાણ માટે.
આપણે એને સારી રીતે બેસી શકીએ અને એની સાથે આપણે અડી મળી શકીએ, આપણે સુખ લઈ શકીએ, આપણું અજ્ઞાન કાઢી શકીએ, એટલા માટે. બાકી એને જ્યારે એ બતાવવું તો બતાવે છે, ના બતાવે તો ના પણ બતાવે, પણ એમાં નથી એવું નથી. એમ સૂર્યને આપણે ઢાંકી દઈએ એટલે કે સૂર્ય ઢંકાઈ ગયો એવું નથી. એમ કોઈ વખત ના પ્રકાશિત થાય, કોઈ વખત પ્રકાશ કર્યા તમારા લંડનમાં નથી પ્રકાશ કરતો, એટલે કે સૂર્ય મટી ગયો અમારા ઇન્ડિયામાં જોયો એટલો પ્રકાશ આપે છે, એટલે કે એની એ વસ્તુ નથી કે નથી સૂર્ય નથી, છે જ, એના પ્રકાશ છે જ. અહીંયા તમારે ઢંકાઈ ગયો વાદળાથી આગો પાછો થઈને, એટલે સૂર્ય નથી, નથી એવું નથી, બીજા બધે પ્રકાશિત છે. એમ આ ભગવાન છે એ ભગવાન છે જ, એટલે એ રીતે ભગવાનનો અપાર મહિમા છે સમજીને એને વિશે આપણે ભક્તિ કરવાની. એ ભક્તિ એનું નામ એ જ છે, એ જ કહો, પ્રીતિ કહો, ભક્તિ કહો, આ પ્રેમ કહો, આ ભગવાને મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહ હોય જેને કહ્યું મહિમા એ સહિત ઘણો જે સ્નેહ, જેમ આપણે બહેના છોકરામાં ઘણો સ્નેહ થઈ ગયો છે ને, એના વગર રહી ન શકીએ, એને સંભાળ્યા કરીએ, એને એના પ્રમાણે મહેનત એને માટે કરીને એ કર્યા કરીએ છીએ, એ આપણે ઘણો સ્નેહ એને વિશે છે, તો રાત દિવસ આપણને એ વસ્તુ દેખાયા કરે. એમ ભગવાનમાં જો આપણે એટલો બધો સ્નેહ થઈ જાય તો ભગવાન પણ આપણને દેખાયા કરે, ભગવાનને આપણે એટલું ભક્તિ થયા કરે, એને સેવા કર્યા કરે, રાજી કર્યા કરે, એટલે મારે આ રીતે ભક્તિ મહિમા એ સહી. એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. હવે આ ભગવાનને અતિશય પ્રસન્નતા થવાનું કારણ મહારાજે બતાવ્યું, બીજા આપણે એ છે, પણ આ ચાર વસ્તુ બતાવી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, ચાર જો આપણે આ રીતે કરીએ તો ભગવાન અતિ રાજી થાય. આ ભગવાન શ્રીજી મહારાજને આવવાનું કારણ છે કારણ ચાર વસ્તુ જેમાં દ્રઢ થઈ એ થયો એકાંતિક, અને એકાંતિક થયો એ બ્રહ્મરૂપ થયો અને ભગવાનના ધામને પામે નિર્વાસ્તિક બન્યો. પછી ચાર વસ્તુ જેનામાં થઈ એટલે પછી એને કોઈ બીજી વાસના ભગવાન સિવાય રહી કાંઈ ના રહી, એકાંતિક બની ગયો. એટલે મારે કે અને ભગવાન શ્રીજી મહારાજ કે હું એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે આવ્યો છે. એકાંતિક ધર્મ કહો, ભાગવત ધર્મ કહો, મોક્ષ ધર્મ કહો, આ એક વસ્તુ છે. એટલે એ મહારાજને કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા પોતે, કે એ દરેકનું જીવનું કલ્યાણ થાય એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. એવો એકાંતિક ધર્મ એ પોતે એ પ્રમાણે સ્થાપી ગયા, એ ગુણાતીત સ્વામી દ્વારા અને ભગતજી મહારાજ દ્વારા આ ધર્મની પ્રવૃત્તિ રહી, એ મોક્ષ ધર્મ ભાગવત ધર્મની જીવોનું કલ્યાણ ચાલુ થયું. ત્યારે એટલા માટે મારે કહે છે હું એકાંતિક ધર્મ નિષ્કાણ છું, લખ્યું શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રીજી મહારાજને લખ્યા એમને, કે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે આ પૃથ્વી ઉપર મહારાજ આવ્યા છે. કે આ એકાંતિક ધર્મ કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ વસ્તુ બરાબર આપણે દ્રઢ કરવી, એકમાં એક બધી વસ્તુ એકમાં આવી જાય એ માણસ એકાંતિક બન્યો. એકાંતિક એટલે આપણે કહેવા જ નથી, કહો તમે એકાંતિક, પણ પછી આ બેકાંતિકમય હોય, પણ આ વસ્તુ હોય આ ચારે વસ્તુ જેને બરાબર દ્રઢ કરી એકાંતિક, પછી એકાંતિક કહેવાથી એકાંતિક નથી થવાતું. પણ મહારાજને આ પ્રસન્ન કરવા માટે આપણને મહારાજ કહ્યું કે આ બધી વસ્તુ આપણે દ્રઢ કરીએ એટલે ભગવાન આપણા પર રાજી થઈ જાય, આપણો મોક્ષ થઈ જાય. એટલે શ્રીજી મહારાજ આ ધર્મ સ્થાપન કરવા માટે આવ્યા છે. વર્ણાશ્રમ ધર્મ તો ઋષિ મુનિએ સ્થાપ્યા છે, જે દાદાહી ધર્મશ્ય જ્ઞાનની વાત કરીએ છીએ એ તો બીજા ધર્મોની વાત નથી, પણ આ એકાંતિક ધર્મની વાત છે. કે એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે કે જે જીવોનું કલ્યાણ કાયમને માટે ચાલુ રહે એવો ધર્મ, કે જે દ્વારા અખંડ પ્રવાહ ચાલુ જ રહે છે, એવો એકાંતિક ધર્મ શ્રીજી મહારાજે સ્થાપ્યો છે. અને એ ગુણા દ્વારા એકાંતિક ધર્મ આપણો ચાલુ છે, કે જેનાથી આપણો મોક્ષ થાય છે, જેનાથી આપણું કલ્યાણ થાય છે, ત્યારે એ વસ્તુ આપણે દ્રઢ કરવાનું છે, મારાને રાજી કરવાના છે. અને જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ, અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. એ સમામાં કેટલાક છે, એટલા જાજા નથી પણ કેટલાક છે મારા ભાઈ. અરે અને જે ભગવાનનો ભક્તો હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. શું કરવું? ખાતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું ચિંતન કરવું. આપણે દરેક ક્રિયાને વખત ભગવાનનું ચિંતન થઈ શકે. ખાતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને આપણે જામી શકાય, તેગડે બધી અલગ મલકની વાતો કરવાની ન હોય. પણ તો હોટલમાં ગયા હોય, બસ બેઠા હોય ચાર પાંચ જણા, બસ કફ એક હાથમાં લે, પછી ડીશ પડી હોય, પછી વાત કરે કેમ છે, શું છે, ક્યાં હતા, કાલે શું બજાર ભાવ કેમ છે, વળી એ ઘૂંટડો પીએ પાછા. એટલે એક કપ પીતા એક કલાક કરે, $100 £100 આપીને આવે, એક કપના કલાક એક કરે અને ઉપરથી $100 આવે, ત્યારે એને ચા પીધી કહેવાય. હવે આપણે મોડે મોડે ઢરા ઉડી ગયું કે પીધું કહેવાય. એટલે એવી બધી વસ્તુનો મજા ન આવે. ત્યારે સ્વામી કહે છે
કે આ પ્રમાણે આપણે પણ આ વિચાર કરવાની વસ્તુ છે કે એ રીતે ભગવાનને આપણે જ્યારે રાજી કરવા છે ત્યારે આ બધી વસ્તુનો મોહ કરવાની વસ્તુ નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે, આપણને શું કહે છે, અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનની સ્મૃતિ કરે. એટલે કે આપણે આ ભગવાનને વિચારીને જે શું કે ગાયું એ પણ ગાયું નથી, ખાધું એ ખાધું નથી, ભગવાનને સ્મરણ કરીને ભગવાનની યાદ કરીને આપણે જમવું, તે ઘડી આપણે ભગવાનનું મોળે સ્મરણ થઈ શકે, નાતા ઘડીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને સ્નાન પણ થઈ શકે, મોટરમાં જતા હોય તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ શકે, અમારે જીડી કાકા મોટર ચલાવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં ચાલે. એટલે એમનું શું કે આપણે ભજે ભજન થાય છે એટલે ભગવાનની આજ્ઞાનું પાલન સહિત આપણી બધી ક્રિયાઓ થાય એ ભગવાનનું સ્મરણ આપણે થયું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય, અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું, ત્યારે ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. બસ ટેકડી માર્ગે જુદું સમજવું. એક સંકલ્પ વિકલ્પ હોય, આપણે પૂજા પાઠ બધે કરીએ છીએ ત્યારે પણ સંકલ્પ વિકલ્પ બધા આવે છે, પછી મારે કે તે ઘડી આપણે મનમાં થોડોક આ ભાવ પણ લાવી દેવો કે દેહ ઇન્દ્રિયો દેવતા બધા અંદર છે ને, આપણે ઇન્દ્રિયો દસ પાંચ જ્ઞાની પાંચ દસ જ્ઞાન કર્મ ઇન્દ્રિયો છે, દેશ એમને મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, વિષય છે, શબ્દ સ્પર્શ વિષય છે, અને ઇન્દ્રિયોના બધા દેવતાઓ છે. આ બધાથી આપણો આત્મા જુદો છે, એ બધાથી આત્મા એકદમ જુદો છે, એ આપણું સ્વરૂપ છે એ માનીને પછી આપણે એનું આગળ વધવાનું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં, પછી આ દેહને પોતાનું સ્વરૂપ મારે કે માનવું નહીં, અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. એ પાછો દેહને સંબંધીને પોતાના સંબંધી માનવા, કારણ દેહ આપણું નથી એ તો હકીકત છે ને. આમાંથી આત્મા નીકળ્યા પછી દેહ ક્યાં આપણું છે, આપણી સાથે ક્યાં આવે છે, આત્મા એકલો ચાલ્યો જાય છે, દેહ તો અહીં જ પડ્યું રહે છે. એટલે મારે કે દેહ નથી એમ, અત્યારે તો આપણે કહીએ કે ભાઈ મારું દેહ નથી, હું લઈને ફરું છું તમે ના કેમ, પણ મારું જ છે અને મારું માન્યું છે એટલે દુઃખ થાય છે. આ દેહ મારું છે એમ આપણે માન્યું છે, હું છું ને મારું છે એટલે આપણને દુઃખ થાય છે. પણ એ ના માનો તો બીજાના દેહને ગમે તે થાય તો આપણે ચિંતા થાય, એ કંઈ ચિંતા નથી, બીજાના દેહ આપણા જેવું જ છે, એને કંઈ બીજું નથી, પણ છતાં એને કંઈ દુઃખ થાય કે કંઈ એને થાય તો આપણને ચિંતા થાય, આપણાને થાય ત્યારે કંઈ આપણું પોતાનું માને છે, આપણા કુટુંબને કંઈ થાય, આપણા ઘરને કંઈ થાય, આપણી મિલકતને કંઈ થાય એટલે તરત દુઃખ થાય, બીજાની મિલકતો ઉપડી જાય નાખી નાખી તો એ આપણને વાંધો નહીં, ત્યારે એનું દુઃખ કરે, આપણે માન્યું પોતાનું એટલે દુઃખ થાય છે મારે. એટલે મારે સમજાવે છે કે આ દેહ આપણું નથી અને હકીકતે નથી, આપણે જો જોઈએ તો છે, જ્યારે આત્મા નીકળ્યા પછી ચાલ્યો જાય છે, એટલે એ દ્રઢતા આપણે કરો, આપણો દેહ નથી પછી દેહને શું આપણે એને કરવાનું, સુખ આવે દુઃખ આવે કોઈ દેહથી જુદા પડવાની વાત થઈ મારે. આ એક જ્ઞાનની સમજણની દ્રષ્ટિ, કેમ કે જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે, કારણ કે આ 84 લાખ જાતના દેહ એને ધર્યા છે પૂર્વે, બધા એ મૂકી મૂકીને આપણે દેહ આવ્યા છે, એ ક્યાં દેહ આપણે સાથે લાયા છે, પૂર્વે બધા દેહ ધરીને આવ્યા છે, કશું લાયા નથી, બધું મૂકીને આવ્યા છે, એમાં આ મૂકવાનું છે એક વખત બસ, એવું સમજણ આપણે રાખવાની, એટલે એમાં આપણને આસક્તિ ન રહે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટે જન્મ લીધા છે. આપણે તો આ બધા જેટલી સ્ત્રીઓ છે બધાને પેટ આપણે જન્મ લીધો છે, એ કંઈ કોઈ બાકી નથી, બધે જન્મ લીધા, એટલા જન્મ એટલી આપણે બધું જન્મો આપણે ધારણ કર્યા છે. તથા જગતમાં જેટલી કૂતરીઓ જેટલી મીનડીઓ જેટલી વાનરીઓ એ આદિ જે જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. બસ આ બધા યોનિમાં આપણે જઈને આવ્યા છે, બલાણા કૂતરા પક્ષીઓ જે કંઈ બધી યોનિમાં ફરતા ફરતા આપણે આવ્યા છે. એટલે મારે કે બધાનું શક પણ આપણે તો છે તો ખરું નહીં, એ બધાનું શક પણ આપણે ચાલુ રાખીએ તો આધાર પત્તો ખાય ના ખાય, અને આપણે એ સાંભળતું નથી અને ભૂલી પણ ગયા છે, આપણે જાણીએ છીએ બધું મૂકીને પણ આવ્યા છે, એટલે બધું આગળ આપણે બધું હતું, આવો નવો સંસાર હતો, આવો નવો બહેરા છોકરા છે, પશુઓમાં પણ એટલા બધા કૂતરા છે, એના ગલુડિયા છે, ભૂંડને પેલા ભૂંડના બધા કેટલા ફરે છે, એવા બધા આપણા ફરતા જ છે બિચારા, પણ એની સાથે આપણે કોઈ લેવા દેવા અત્યારે છે નહીં, એને ગમે તે થાય તો આપણે દુઃખે થતું નથી, ગ્લાની થતી નથી, અને કંટાળો આવે જોઈએ ત્યાંથી કે આ ક્યાંય આવ્યું એમ, સ્વાઈ કે આ પણ વસ્તુનું એટલું સમજવાનું છે, પેલું અજ્ઞાનમાં ગયું છે, આ જ્ઞાનથી સમજવાનું છે કે આ દેહથી આત્માનો આકો છે, આ બધા સંબંધ એવો છે કે આ એક મૂકવાનો છે
આ ખરેખર આપણો સગા સાચો નથી એ રીતે આપણે સમજવાની વાત કરીએ. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કે એણે સ્ત્રી નથી કરી, આ બધા વિષય ભોગવીને આવ્યા છે. એક એક આ જગતમાં સ્ત્રીઓ કહેવાય છે, પશુ પંખી ને બધાની અંદરની, એ બધાની આપણે ભોગવીને આવ્યા છે. એટલે એટલું બધું આપણે ભોગવી છતાં આપણને તૃપ્તિ થઈ નથી અને એ કોઈ સંબંધ રહ્યો નથી, તો આ વખતે શું તૃપ્તિ થવાની છે? માટે એમ સમજીને પણ મારે કેમાંથી વૃત્તિ પાછી વાળી. સર્વને એ પોતાની સ્ત્રીઓ કરી છે, પોતે કરી છે. તેમજ એ જીવે એ સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને એ પોતાના ધણી કર્યા છે. આ જીવ છે એને સ્ત્રીના દેહમાં જ્યારે આવ્યા છે ત્યારે બધા પતિ કરી નાખ્યા છે, એટલે એમને એ શું ભોગવી લીધું છે, એટલે એ પણ બધા આપણે કરી નાખ્યા છે. છતાં આપણે ભૂલી ગયા છે અને કઈ ખબર નથી કે કઈ કયા મારા પતિ છે, પતિને ખબર નથી કે મારા પત્ની છે, એ બધા હશે. છતાં પણ આજે આપણને કોઈ સંબંધનો ખ્યાલ છે જ નહીં, બધું જ આપણે ભૂલી જ ગયા છે એકદમ. એટલું જ આ જ્ઞાને કરીને સમજવાની વસ્તુ છે. પેલું જેમ અજ્ઞાનતાની અંદર આપણે ભૂલેલા છે આજે, એમ આ આપણે ભૂલવાનું છે કે આ મૂકી દેવાનું છે બસ. એટલા માટે જેમ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, આ સ્વરૂપ માનવું નહીં, અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. દાળિયા આ રસિક ને અશોક ને બધા આપણા છે જ નહીં, થયું એવું પૈણાયા તો પહેલાં જ એની વાત. એટલે આ મહારાજ આપણને સમજા, ઉપેન્દ્ર શું આ મૂકી દેવાની વાત થઈ? ઘનશ્યામે કહ્યું છે કે એના વૈરાગ ચડાવજો, આ સંબંધી આપણા નથી એમ મનાવ્યું તને હે? આ મહારાજ કહે છે માની લેવું આપણે. પૂર્વે તારા બધા કેટલા ભાઈઓનું કુટુંબ બધું બેઠું છે જોવું સર, એટલે એ મારા સમજાવે છે. આપણે આ જ્ઞાન સમજીએ તો દુઃખ ના થાય આપણને, એમ કહેવાનું શું છે એ મારે કે એને સંબંધીને પણ પોતાના સંબંધી માનવા નહીં, માનવાનું નહીં. જેમ પૂર્વનો માની નથી માનતો અત્યારે, એવું આ આપણે માનવો નહીં બસ. એની સાથે મેં કહ્યું વ્યવહાર આપણે કરીએ તો એનું બંધન થઈ જાય એવી રીતે વ્યવહાર નહીં કરવો. એટલે ન માનીએ તો શું ભગવાન રાજી થાય ને? એ તો જો એને વાલા માનીએ તો ભગવાન થાય વાલા? તો ના થાય. પેલાને ગજવામથી અમને 5000 કાઢીને આપવા હોય તો આપી દઈએ, વાલા માન્યા છે એટલે. અને અત્યારે આમ ન થાય. આપણે માસ્તર નતું કહ્યું હું આપે સેન્ટ્યુ ના આપણને 2000 આપે હે? 2000 જો એમ તરત થઈ જાય, એમાં પ્રીતિ થઈ જાય પછી ભગવાન વાલા રહે કે. પણ સંતને વાલા રાખ્યા હોય તો પણ સેન્ટ્યુ ના આપે ને પણ 2000 આપી દે. એ વાલા રાખ્યા હોય કે આપણે એને રાજી કરવા છે તો થાય કે ના થાય. માસ્તરે એમના દીકરાઓને એવું સમજાવ્યું છે. દાડિયા દાડિયા તમે સમજાવજો હા, હા પછી એવું પાછું ભૂલી ન જાય. ના આ તો પરીક્ષા આપણે થઈ આ વખતે, એટલે કહું છું માસ્તરની કે વાત ખોટી નથી કે આ વખત આપણે સેવા લખવા બેઠા ત્યાં તો માસ્તરની ક્યાં હતા? નતા હતા, કંઈ નતા, ત્યાં દેશમાં હતા. પછી છોકરાઓને પૂછ્યું સેવા લખી તો તમે જે રાજી થાવ લખો કે. મેં કહું ભાઈ પણ માસ્તરને ભાઈ પાછું થાય મારા છોકરાને સમજાવીને તમે બધા લખી દીધું, પછી આપણે ક્યાં દુઃખ ઊભું કરું? તમને પાછા વળશે કે તમે છોકરા સમજતા નહીં, તમે કાચા પોચા છાતીવાળા એટલે સમજી ગયા, એટલે એવું પાછું તમને દુઃખ થશે. અને વળી પાછા કહેશે CMA બરાબર ફોર્સ કર્યો છે એટલે લીધા છે પૈસા. એટલે આવું બધું ના થાય. તમે છોકરા મૂકો તમે રાજી થઈને તમે લખો. તો કે ના મારા બાપા કે રાજી છે ને એમને કહ્યું છે કે સ્વામી જેમ રાજી થાય એમ કરજો, કે એમ કહ્યું. એટલે અમારે થોડું પા અડધો કલાક છોકરાને રગજગ થઈ. મેં કહું હું ના કહ્યું કારણ કે પાછું આવું થાય તમને થઈ જાય, તમારા મનમાં છોકરાને થાય કે સ્વામી આપણને વધારે દબાઈને લઈ લીધું, કાં CMA વધારે દબાઈને કહ્યું છે. માસ્તરને પણ એવું થાય, એવું થાય તો ના પણ અમારા માસ્તરે કહ્યું છે ને અમારે કરવી છે સેવા, તમે કહો એટલી કરવી છે. એટલે 11122 લખ્યા હતા ને આપણે, બે છોકરાએ રાજી થઈને લખ્યા એમ. ત્યારે કહેવાનું આ જ્ઞાન. એને મેં કહું માસ્તર પેલા પૂછીને કરે, માસ્તરને પૂછવું નથી, એમને કહ્યું છે કે સ્વામી જે રાજી થાય કરો. એટલે એમ નકમ કાગળ લખીએ તમે ટેલિફોનથી પૂછો, પૂછવું જ નથી કે તમે જેમ કામ કરો છો એમને રાજી છે ને એ કહ્યું છે કે સ્વામી રાજી થાય. એટલે એમને છોકરાએ રાજી એ રીતે, એટલે કહેવાનું શું આ સમજણ કે ભાઈ વાલા જો આપણે કરવા છે પછી એ સંતને વાલા કરવાના છે કે ભૈરવ છોકરાને વાલા કરવાના છે?
આ મહારાજની આપણી સમજણ જો હોય તો જો એ છોકરાએ રાજીપો લીધો અને કરી સેવા આપી છે આપણે, અને પાછા માસ્તરને ત્યાં ખબર પડી, ત્યાં પોડમ મહંત સ્વામી ગયા, ત્યાં દેશમાં પાછી સેવા ચાલતી રહી, માસ્તર છોકરાએ જ્યારે કરી ત્યારે મારાએ પણ 1 લાખ, એટલે એમને પણ 1 લાખ રૂપિયા સેવા કરી, કે એમને જ્યારે 5-6 હજાર પાઉન્ડ આપી દીધા તો કે મારા ઓછા શા માટે હું એટલી સેવા કરું, એટલે એમને ત્યાં પછી એટલી સેવા કરી. માસ્તરે જુદી, હા પાછી આ છોકરાને ભેગું નથી ગણ્યું પાછું, એટલે આ તો આપણે ભેળસેળ કરીએ, ભેલમિલ કે ખા લેલા નહીં, કે હવ કમાય છે હવનું પાછું પોતાની મૂડી હોય એમાંથી એમને પણ આપી દીધા ઢળ લઈને કાઢીને. ત્યારે કહેવાનું શું કે આ વાલાની વસ્તુ છે, આ તો વાલી વસ્તુ આપણે ભગવાનને આપીએ ત્યારે ભગવાન રાજી થાય ને, પણ આ તો કાંઈ ના હોય ત્યારે કહી લો પેલો પૈસો ક્યાંય ના ચાલે તો ઠાકોરીને ક્યાં નાખો શું ઉપેન્દ્ર, એ તો પછી આપણે વાલા વાલું આપણને ગમતું હોય ભગવાનને આપવું જોઈએ ને, ત્યારે ભગવાન વાલા થયા કહેવાય ને, કે ક્યાંય વસ્તુ ક્યાંય ઠેકાણ ના પડતું હોય, તારું કાંઈ છોકરોને ઠેકાણ ના પડતું હોય તો કે લ્યો મહારાજ આવો તમારી પાસે, ભાઈ તારે કામમાં નથી આવતા ભાઈ અમને શું, પણ ભણેલો હોય ગણેલો હોય અને સીએ થયેલો હોય અને પછી એ કહે છે તો આપણને આપે તો કહેવાય બરાબર, પણ કાંઈ ઠેકાણો બિચારો અહીં ના હોય તારે કહે છે લ્યો મહારાજ તમે રાખો અમે તમને કૃષ્ણ અર્પણ કર્યો, એ વાલી વસ્તુ ના કહેવાય. આપણે ત્યાં જેમ કમાઈ રમાઈ ધમાઈને બધું આપણને આપતો હોય ત્યારે જાણે કે આપણે ખરેખર વાલી વસ્તુ છે, એટલે જે વસ્તુ આપણને જેવી પ્રિય છે એવી ભગવાનને આપીએ ત્યારે જાણીએ કે ખરેખર વાલી વસ્તુ, ત્યારે આ વાલી વસ્તુ કહેવાય એમ, કે ભગવાનને સંતને રાજી કરી લો તો એને વિશે વાલ કહેવાય ને, ત્યારે મારે કે એના જેવો વાલ રાખવો નહીં, એટલે આપણે બધા કાઢી નાખજો. જો દાળિયા આ વાત થઈ છે ને, એટલે આપણે જે સેવા છે ને એ ધડધડ કાઢવા માંડો, આવે આજથી બધા પેલા હું ચેક લખીને લાવવા માંડો, મોડું નથી કરવું. આવે વાલા આપણે જો માન્યા છે કે નથી માન્યા, ત્યારે ત્યાં પેલા ઘરમાં બૈણા કહે છે મારે 5,000-10,000 દાગીના જોઈએ છે, ધડ કાઢીએ કે ન કાઢીએ, છોકરો કહે છે મારા હાથે દુકાન એકને કરી દીધી ભાગ પાડી દીધા છે બધા, એમ આપણે બધા એમ ત્યાં આગળ બધું થાય છે, એટલે આ તો એક ભગવાનને સંતને આપણે અને કર્મ એની દયાથી આપણને મળ્યું છે, એની દયાથી આપણે થાય છે ને કરવાનું છે, માટે આપણે એક જે સેવા લખી છે સેવાને ધડાધડ કાઢવા જ માંડો. આજે જેને જેને ને ભગવાનની દયા છે આપણે થોડે થોડે કરીને પણ આપણું કામ પૂરું કરવું છે, હવે આપણું કામ આટલું પૂરું થયું આગળ આપણું કામ હજુ ઘણું બાકી છે, ત્યારે એમાંય પછી આગળ આપણે કરી લઈએ, ત્યારે આપણા દુકાનને વેપારમાંનો આપણે વાલ છે તો બેંકમાંથી લાવીએ છીએ, કંઈક બીજેથી લાવીએ છીએ, ગમે તે કરીએ છીએ, ત્યારે આપણે આ ભગવાનને ત્યાં જ મૂકવાના છે, બેંકમાં મૂકીને લેવાના છે, અહીંથી લેવાના છે, ભગવાનની પાસેથી આપણે લેવા માટે જ આપીએ છીએ, ભગવાન કંઈ ઓછા લઈ જાય છે, એનું 1000 ગણું થઈને આપણને આવે છે, માટે એ બધું બહાર રાખવું. એટલે દરેકને આ શું છે કે ભગવાનને સંત વાલા રાખવા નહીં. આ તો આપણે વાત થઈ કે આવું જો વાલ હતું તો માસ્તરને કંઈ વાંધો ના આવ્યો, છોકરાને પણ વાંધો ના આવ્યો, અને પોતે આ એક સમજણ જો આપણને હોય તો દુઃખ ના થાય. એટલે આપણે દરેકને એવી સમજણ છે નથી એવું નથી, પણ પેલું આમ ખિસ્સામાંથી જરા કાઢતો વાર લાગે કે બેંક હા કે આ મંદિરને ક્યાં વાંધો છે, હજુ શું જરૂર છે, એટલે ભાઈ આપણે વેપારમાં બધી જરૂર છે અહીં જરૂર નથી, બધી જરૂર છે ત્યાં પડ્યા છે ને અહીં નાખો, પણ આપીને આપણે પછી આપ્યા પછી આપવા નથી, પણ વિચાર થયા કરે આમ મનમાં સંકલ્પ થયા કરે, પણ સ્વાઈ કે કાઢી નાખવા. આપણો પ્રસંગ જ્યારે આવે છે ત્યારે આપણે 1000-1,00,000 કાઢી નાખીએ છીએ, એમ આપણે કાઢી નાખીએ ત્યારે કહેવાય. એટલે એમ મારે કહે છે ભગવાન સંતને વાલા રાખવા, જે એને દેના સંબંધીને વાલા રાખવા નહીં. હા, કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે, નહીં જ રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને, અસત્ય જાણે, તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને, જાણીને, તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી, નિષ્કામ ભક્તિ કરવી બસ, અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. બસ આ સંગ નિરંતર રાખો તો બધું હરખાઈ રહે. સાફસૂફી એ સાધુ રાખે, સાધુ સાધુ છે સાફસૂફી કરનાર, એટલે એનો સમાગમ કરીએ તો પાછું આ જગત પહેરી ગયો તો કાઢી નાખે, જગત પ્રધાન થયું હોય તો ગૌણ કરાવી દે, ભગવાન પ્રધાન કરાવી દે. એટલે આ બધાની દ્રઢતા માટે મારે કહે છે સાધુનો સમાગમ નિરંતર રાખો. સમાગમ રાખીએ તો આપણામાં વ્યવહાર સંસાર દૂષણ વ્યસન બીજું ના પડે, આપણા જીવનું સારું થાય ને આપણા વ્યવહારનું પણ સારું થાય. સાધુ છે એ બધું આપણે આપણા વ્યવહારમાં આપણને દુઃખી ના થાય, પૈસે ટકે બીજી ત્રીજી રીતે આપણને શાંતિ કરે, આપણને એ રીતે વાત ભગવાનની કરીને આપણા મનમાં આનંદ કરાવે અને ભગવાનની નિષ્ઠા કરીને અંતે ભગવાનના ધામો મૂકી દે. એટલે સાધુનો નિરંતર સમાગમ કરો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃતમતી વાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો, પશુ જેવો જાણવો,
અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે. બસ ભગવાન દયાથી તો આ પશુ જેવા હોય એનું પણ કલ્યાણ થાય. એટલે કલ્યાણની વસ્તુ ને પણ ભગવાનને રાજી કરવા છે, એટલે એ રીતે આપણે કરવાનું. અરે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય, પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. બસ એકાંતિક ભક્ત ન કહેવાય. પશુને એ બધા બહાર લોકોને મળતું, એના કરતાં મંદિરમાં ઢોરો છે એને સારું ખાવા મળે, સારું ઘાસ ચારો મળે, બધું લીલું લીલું મળે, કાયમ બારે માસ કરચકો ને બચકો બધું મળે, બીજાના હુકુમ ના મળતું હોય. એટલે એ રીતે એનું કલ્યાણ તો છે, મંદિરમાં આવ્યું છે સારું સારું ખાવાનું, એમ એટલા પણ મળ્યું એટલે કંઈ વિશેષ નથી. એ રીતે આપણું કલ્યાણ તો છે જ, પણ જે આત્યંતિક કલ્યાણ છે, એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવો છે, એ મારે કંઈ બહુ વાત છે. એટલે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે આપણે, એટલે એવું એને બળ ના મળે. એમ એકાંતિક ભક્ત તુજની પ્રથમ કઈ એવી સમજણ હોય તેને જ કહીએ, તેને જ કહીએ. અને એવો જ એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, એકાંતિક છે તે સર્વ માયાના ભાવથી મુક્ત થઈને અરચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. બસ એ પછી સીધો ભગવાનના ધામને પાકારે. ભગવાન સિવાયને કોઈ વચ્ચે રહ્યું જ નહીં ને, ભગવાન સિવાય વચ્ચે કોઈ વસ્તુ એના જીવમાં રહી નથી, સીધું ભગવાન સાથે એક તાર લાગી ગયો છે. એટલે એને વચ્ચે કોઈ વિક્ષેપ નથી, સીધો ભગવાનના ધામમાં ચાલે. અરચી માર્ગ એટલે સીધો જ ભગવાનનો માર્ગ, ધૂમ માર્ગ એટલે ફરતા ફરતા, અને પેલા સીધા જ. અમારું પ્લેન આમ કુવેત બધે ફરતું ફરતું આવ્યું, કેટલાક પ્લેન સીધા જ પહોંચે બોમ્બે, એમ આરસી માર્ગ છે એટલે ભગવાનના ધામને સીધા જ પ્રમાણે. જો આ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કર્યો એટલે કોઈ ઠેકાને કોઈ પદાર્થમાં કોઈ વસ્તુ કોઈ દેવ બીજા ત્રીજા લોકોમાં આપણે કોઈ આસક્તિ નથી, એક જ ભગવાનના લોકની ઈચ્છા છે, ભગવાનની જ વાસના છે, એટલે સીધો એ ભગવાનના ધામને પામે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એ અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, એક ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ બ્રહ્મમોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. એ સેવામાં રહે છે મહારાજ. કે આપણે જે અક્ષરની વાત કરીએ છીએ, અક્ષરધામ મહારાજ સાથે લઈને આવ્યા છે, એ અક્ષર એટલું મોટું છે આપણે કોઈ નજર આવતું નથી, એટલે ધામ રૂપે જે ધરી રહ્યું છે, એટલે એ દોડતો પ્રમાણે રહી તે ધામ ભગવાનનું કહ્યું છે. એટલે એક તો પોતે ધામ રૂપે ધર્યું, બ્રહ્મોલ કહીએ, ચિદાકાશ કહીએ, બ્રહ્મપુર કહીએ, એટલે ધામ રૂપે બધા જેમ આપણા મકાનમાં બધા બેઠા છે, એટલે બધું ધારી લીધું, બધા મુક્તો અનંતમાં બેઠા છે, મહારાજ પણ બિરાજમાન છે એવું. અને બીજું સ્વરૂપ છે એ મહારાજની સેવામાં છે, જે મહારાજની સાથે એમના ઊભા છે સેવામાં, એ રીતે મહારાજની સેવામાં છે. અને એ અક્ષરધામને એ પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધનપણાને પામે છે, પામે છે, અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. બસ એ પણ અક્ષરધામને પામે અક્ષરના સાધનપણામાં. પુરુષોત્તમ જેવો થવાનું કોઈ સમર્થ છે જ નહીં. આપણો જે સિદ્ધાંત છે, લોકો કહે છે ને આ ભગવાન થઈ ગયા, ભગવાન થવાની વાત જ નથી. અક્ષર આપણે થઈએ છીએ, અક્ષરરૂપ આપણે બનીએ છીએ, અક્ષરના ભાવને પામીએ છીએ, અને ભગવાનની ભક્તિ આપણે કરવાની છે. એટલે એ પુરુષોત્તમ નારાયણ તો પુરુષોત્તમ નારાયણ તો સર્વથી પર વસ્તુ છે, પણ અક્ષર ભાવને પામીને આપણે રીતે એકાંતિક બનીને નિર્વાસનિક બનીને ભગવાનની સેવા આપણે કરવાની છે, એટલે એવો એ બને છે. અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. બસ એ અક્ષરધામમાં પછી ભગવાન વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધનોપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે, બધા મુક્તો છે, અનંત કોટી મુક્તો છે, તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. બધા ભગવાનના દાસ છે, સેવક છે, બધા ભગવાન થઈ જતા તો બહુ મોટી વસ્તુ બની જાય, જાજુ થઈ જાય, પણ મહારાજ કે બધા એમના સેવક છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે, સર્વના સ્વામી છે, બધા મુક્તો અક્ષરધામ એના મુક્તો બધાના એ સ્વામી છે. ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, અનંત કોટી બ્રહ્માંડ પાછું એક નહીં, અનંત કોટી બ્રહ્માંડો છે, એ બધાના રાજાધિરાજ પરમાત્મા છે, એના બધા ઉપર ભગવાનની પોતાની સત્તા ચાલે છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જોઈએ. હવે મહારાજ શું કહે છે કે આપણા સર્વ જે સત્સંગી છે એને તો એમ જ નિશ્ચય કરવો. આ નિશ્ચય મહારાજ બતા, આવો નિશ્ચય આપણે કરવો છે. કેવો છે? આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે. આપણે પણ એ પંક્તિમાં ભળવું છે. ક્યાં જવું છે આપણે? કે લંડનમાં જઈ રહ્યું છું ઉપેન્દ્ર, નીકળી જા, એટલા માટે વાત થઈ છે. લંડનમાં નથી રહેવું, ક્યાં રહેવું છે? હજુ બોલાતું નથી બરોબર. એટલે આપણે બધા નીકળી જાઓ. પેલા બધા નીકળી ગયા ને, કેટલા અમારે બધા આવી ગયા છોકરાઓ, 25-30 આવી ગયા છે. એમાં પછી નકમ પેલી હાપેન છે ને, વીઆઈ છે, હાપેન વીઆઈ ને હજારો ઈંડા મૂકે,
પછી એને કુંડારું પાછી આપે ને પોતાનું પોતાનું કુંડારું પોતું કરી નાખે, મોઢાથી પૂછડા સુધી આમ ગોળું કરી દે પોતાને, એને વચ્ચે ઈંડા મૂકે. કારણ કે એને પછી ભૂખ બહુ લાગે, વ્યાય કરે ને ભૂખ બહુ હોય ને, પછી એના બચ્ચા એની પાછી ખાઈ જાય. જો હાફ છે ને જેટલા જન્મ એટલા થાય તો આ બધા આપણે રહી ન શકીએ, પણ એને ભગવાને કુદરત એવું મૂક્યું છે ને કે હાફ એને વ્યાય ને પછી એના બચ્ચા બધા ખાઈ જાય. પણ એમાંથી જો કોઈ કૂદકો મારીને બહાર નીકળ્યો કુંડામાંથી, એ પાછો મણિધર થઈ જાય, એ પછી ખરેખરો મણિધર ડોલમ બધું એ થઈ જાય. એમ સ્વામી કે આપણે પણ આ માયાના કુંડારું છે ને, કે માયા આપણને ખાઈ જાય, નથી ખાતી રાહ દિવસ ખોલી ખાય, એક એકને ફોલે છે જો, પણ હવે બોલાય નહીં, શું થાય પડ્યા મહિલા. હરીશ હરીશ બોલાય, હવે બોલાય, હવે ના બોલાય, હરીશ પડી ગયો અંદર. પણ આપણે જે નથી પડ્યા એને હજુ વિચાર કરો, કૂદકો મારો, જે થવાનું એ થાય, બહાર નીકળી ગયા એટલે વાંધો નહીં. અને એટલે આપણે અક્ષરધામમાં જવું છે. ચગ તમે હજુ કુંડારામાં નથી આવ્યા એટલે તમારે વિચાર કરજો બધો. અરે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે. બસ ક્યાં રહેવું છે, બૈરા છોકરાની સેવામાં હજુરમાં જઈને રહેવું છે, કોઈ ના પાડતો ગમે એમ ખેતો પણ ત્યાં સેવામાં જવું છે. આ વાત આવી ને ભૂપેન્દ્ર, એ તો છે જ, એ તો સેવા કરીએ છીએ જે હજુર, પણ ક્યાં જવું છે, આપણો સિદ્ધાંત ક્યાં છે, ભગવાનની સેવામાં હજુરમાં જઈને રહેવું છે. અરે પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી. બસ આ નાશવંત ને માયિક સુખ ઈચ્છવું નથી આપણે. બસ આપણે એને જીવમાં એના વિશે આપણે મનમાં નથી કે આપણે રાખવું, મનમાં તો ભગવાનને સંતને જ રાજી કરવા છે. આ કશું જ કરવું, દેહે કરીને આપણે બધું કરીએ છીએ, દેહે કરીને કરવાનું છે, દેહે વ્યવહારે છે ને સંસારે છે ને એ રીત બધું કરવાનું છે, પણ જીવમાં ભગવાનને સંત રાખવા, એટલે મારે કે એમાં જીવમાં આ બધી ઈચ્છા રાખવી નથી. હા એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી, ક્યાંય ઠેકાણે લોભાવું પણ નથી, ગમે એવું પ્રલોભન આવે તો લોભાવું નથી, આ બધું છે, કશું અમારું આપણું છે નહીં. એમાં આપણું પ્રલોભન તો બહુ છે ને, દરેક જાતનો પ્રલોભન છે, પ્રલોભનમાં માણસ ફસાઈ જાય છે, પણ કોઈ પ્રલોભનો ફસાવું નહીં ભગવાન સિવાય. હા એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. બસ દ્રઢ રાખીને આ ભક્તિ ભગવાનની કરવી નિરંતર, ક્યાંય ફસાવું નહીં. મહારાજા વ્યવહાર સંસાર બધું કરીએ, પાર્ટીઓમાં જઈએ, લોકોને મળીએ, હળીએ, પૈસા કમાઈએ, બધું જ કરવું, પણ એ ભગવાનની આજ્ઞામાં રહીને કોઈ જાતે ફસાવું નહીં કે ચાલો આપણે ભગવાન કુરાજી થઈ જાય, અપ્રસન્ન થઈ જાય કે એમાં બંધન થઈ જાય, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો નિયત વિચાર રાખવો. અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રીધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી, દેહ છતે જ કાઢી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય. એ વાસ ત્યાં મળે કંઈક આગળ જે ત્યાં દેવતાના લોકોમાં ત્યાં આવે અપસરાઓ બધી તૈયાર થઈને, અને એ બધું આપણને પાછું લોભાઈ જાય, તો એ માર્ગે લોભાવું નહીં. ભગવાન સિવાય કોઈમાં લોભાવું નથી, એટલે પાછું માર્ગમાં જતાં પણ આવા બધા લોકો આવે ને, ત્યારે લોકની અંદર પાછું એટલું સુંદર રમણીય વસ્તુ હોય તો ચાલો જરા અહીંયા બગીચામાં બેસી લઈએ, આવા કે આ બગીચાના ફૂલોની સુગંધી લઈ લેવું થઈ ને, પણ એ કાંઈ બગીચો ભગવાનનો જે બગીચો એ સાચો છે, બાકી આ કંઈ સાચો નથી, એટલે ત્યાંય પાછું એવું થઈ જાય, જરા રેસ્ટ હાઉસ આવે ને રેસ્ટ હાઉસમાં રેસ્ટ લેવી જોઈએ એવું થઈ જાય. એ મારે કહે છે આપણે તો સીધું ભગવાનની પાસે જવું છે, એટલે વચ્ચે કાંઈ લોભાવો નહીં. ગરડા પ્રથમ પ્રકરણનું 21મું વચન આવે ધ્યાન સ્વામી મહારાજ. શતાબ્દી મહોત્સવની જય. ભાગવતનું પારાયણ વિવેક સાગર સ્વામી, આપણે તો આ બીજી વખત આ બધાને લાભ મળે છે, પણ ભાગવતનું એક ગ્રંથ જ એવો અદભુત છે અને એના બધા પ્રસંગો પણ એટલા જ આપણને અસર કરે એવા છે. વ્યાસ ભગવાને આ રચેલી વસ્તુ છે, કારણ કે બધા આપણે વેદોના અર્થો સમજી ન શકીએ. વેદો એટલે એકદમ બહુ જ ગહન અર્થો છે, એના મંત્રો છે, એના ઉચ્ચારણ ન કરી શકીએ, પછી એના મંત્રોના અર્થ એ ક્યાંથી સમજી શકીએ. જો ઉચ્ચારણ છે એને પણ ન કરી શકીએ, બોલી પણ ન શકીએ, તો અર્થ ક્યાંથી સમજી શકીએ. એટલે એ ગહન વસ્તુ છે, એટલે ભગવાન વેદવ્યાસે આપણને સુગમ થાય, સરળ થાય એને માટે આ પુરાણ રચ્યું, અને એની અંદર એ બધો સાર એમને આપ્યો છે. એને આપણે સારી રીતે સમજી શકીએ, આત્માને પરમાત્માનું જ્ઞાન આપણે દ્રઢ કરવાનું છે. મુખ્ય બધા વસ્તુનો સાર કથા વાંચીને, ગ્રંથો વાંચીને, ચરિત્રો વાંચીને, આખ્યાનો વાંચીને,
દરેક એ વસ્તુ છે, એક જ વસ્તુ આપણો સારાંશ સીધો ચાલ્યો આવે છે ગ્રંથોની અંદર, કે આપણે આત્મા છે અને પરમાત્માનું ભજન કરવાનું છે. આ દરેક અંદર વસ્તુ ચાલી આવે છે અને એ વસ્તુ આપણે આખ્યાનોથી, દ્રષ્ટાંતોથી, વાતોથી, એના ચરિત્રોમાંથી, ભાવાર્થ આપણને એ જ ચાલ્યો આવશે, કથાનો સાર એ જ આવશે. શ્રીજી મહારાજ જેમ કહ્યું કે આ વચનામૃત છે એની અંદર એકાંતિક ધર્મની વાત એ દરેક વચનાવતની અંદર ચાલી જ આવે છે. પણ જ્યારે એવા પુરુષ હોય ત્યારે આપણને સમજાવે કે આ એને ધર્મ કહેવાય, એને જ્ઞાન કહેવાય, વૈરાગ્યવૃત્તિ, પણ દરેક વચનાત્મા એનો કંઈક સારાંશ ચાલ્યો જ આવે છે. જેમ સોયની પછવાડે દોરો પેલો આપણે સાંધવામાં હોય તે સોયની પાછળ પાછળ દોરો પણ ચાલ્યો જ આવે, એવી રીતે ભગવાનને સંતોનો સિદ્ધાંત છે કે એની દરેક વાતો આવે, જુદી જુદી પ્રકારની આવે, દ્રષ્ટાંતો આવે, પ્રાકૃત ભાષામાં આવે, સંસ્કૃત ભાષામાં આવે, અંગ્રેજી ભાષામાં, દરેક ભાષાઓની અંદર આવે ખરી, પણ એનું મૂળ સાર વસ્તુ તો ક્યાં છે? કે આત્માને પરમાત્માનું જ્ઞાન આપવું. એ આ જગત ખોટું છે, ભગવાન સાચા છે સમજાવવાની વસ્તુ છે, એ સિવાય બીજી વાત આવતી નથી. એમ આ ભાગવતને પણ સારી રીતે આપણે સમજી શકીએ, વેદનો અર્થો એને સમજવા માટે આપણને છે, કારણ કે વેદોમાં એ જ જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન આપણે દ્રઢ કરવાનું છે જે ઋષિ મુનિઓએ દ્રઢ કર્યું છે. ત્યારે એવું સુંદર રહસ્યમય ભાગવત છે અને એ ભાગવતની અંદર આ બધી વસ્તુ એ અંદર મહારાજ શ્રીજી મહારાજે પણ કહ્યું કે ભાગવતનો દસમ ને પંચમ સ્કંદ એ અમારું યોગશાસ્ત્ર, પંચમ ને દસમ છે ભક્તિશાસ્ત્ર છે. એમાં યોગશાસ્ત્રની વાત આપણે અત્યારે સાંભળી કે યોગશાસ્ત્ર એટલે શું? કે ભગવાનની સાથે આપણે યોગ કરવાનો છે, કે આ બધું છોડી દઈને ભગવાનને અંદર આપણી પ્રીતિ થાય, આ બધું જગત નાશવંત છે એ આપણા જીવનમાં દ્રઢ થાય અને ભગવાન સત્ય છે એની સાથે યોગ કરવાનો છે. અને એટલે સ્વામી ગુણાસ્વામી કહ્યું કે આપણે પ્રીતિ કરવા જેવા ભગવાનને સંત છે, બાકી આ જગતમાં ક્યાંય પ્રીતિ કરવા જેવું નથી. એ એટલે યોગ, યોગ એટલે જોડાવવું. ક્યાં જોડાવવું એ આપણને શાસ્ત્રો સમજાવે. આપણે આ વ્યવહારમાં જોડ્યા છે, પૈસા સાથે જોડ્યા, વ્યવહાર સાથે જોડાયા, ભાઈના છોકરા કુટુંબ સાથે આમ જોડાયેલા છે, એ યોગ છે. પણ એ યોગ એક આપણે વ્યવહાર કરવા પૂરતો જ યોગ છે, પણ સાચો યોગ તો આત્માને પરમાત્માનો યોગ કરવો, એને માટે આ શરીર છે. શરીરમાં રહેલો જે આત્મા છે એ આત્માનો પરમાત્મા સાથે યોગ થાય એને માટે આ માનવ શરીર છે, કે માનવ શરીર એક સાધન આપણને આપ્યું, કે સાધન છે તો એને કરીને આપણે, જેમ મોટરનું સાધન હોય તો ત્યાંથી બેસી નહીં આપણે આવી શકીએ અને આ ભક્તિ કરી શકીએ, સત્સંગ દર્શન કે આપણું કાર્ય પણ કરી શકીએ, કે મોટર સાધન છે કે એનો જો સારી રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણો વેપાર છે, ધંધો છે, નોકરી છે એની અંદર આપણે એનો ઉપયોગ કરીને સારી રીતે એનો આપણે લાભ લઈ શકીએ, આવા દેવ દર્શનનો પણ લાભ લઈ શકીએ. એમ કોઈ પણ સાધન, એ સાધનનો ઉપયોગ બનાવનારે સારા માટે કર્યો છે કે એનો ઉપયોગ સારો કરવો. કોઈ પણ વસ્તુ બનાવે છે એ દરેક ચીજ એને એના સાથે એનો ઉપયોગ પણ બતાવે છે કે એનો આ રીતે ઉપયોગ કરવાનો છે, કે એનો ઉપયોગ આ છે. કોઈ પણ વસ્તુ બનાવે છે તે એ દરેકની પછવાડે લખવામાં આવ્યું છે કે આનું આ રીતનું છે. એમ આપણને મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે એનો પણ ભગવાને સાથે સાથે બતાવ્યું છે કે આ મનુષ્ય શરીર છે એ ભોગ વિલાસ માટે નથી, પણ ભગવાનની ભક્તિ કરવા માટે અને આત્માની મુક્તિ કરવા માટે છે, કે આત્માનો પરમાત્મા સાથે યોગ થાય એને માટે આ વસ્તુ આપણને આપી છે. એટલે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ એને સાથે બતાવ્યું છે. પણ આપણે એ વસ્તુ ભૂલી જઈને ખાવા અને પીવા અને મોજ શોખ ને વિષયની અંદર જ આપણું એની અંદર અંત લાવતા હોય તેનો ઉપયોગ ન થયો, દુરુપયોગ થયો. એમ આપણે ઉપયોગ આ માયિક છે એનો ઉપયોગ શું કે હજારો માણસો સારી રીતે એનો લાભ લઈ શકે એને માટે બનાવવામાં આવ્યો. એની પાસે એને વાત પણ કરી દીધી ભાઈ આનો ઉપયોગ આ જાતનો છે, બનાવીને આ રીતે ઉપયોગ. પણ આ માયિક લઈને આપણે કોકને મારીએ કે એનો ઉપયોગ ન થયો, એનો દુરુપયોગ થયો. એમ આપણે મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે તો એને માટે એને કહ્યું છે શાસ્ત્રોમાં કે આ રીતે આપણો વ્યવહારને સંસાર કરીએ એની સાથે આપણે આત્માનો પરમાત્માની સાથે યોગ કરવા માટે એક સાધન છે. કારણ આ સાધન હોય તો આપણે ભક્તિ કરી શકીએ, આપણે દર્શન કરી શકીએ, ભગવાનની કથા સાંભળી શકીએ. ત્યારે એ એટલા માટે આ બધું સાધન આપણને આપ્યું છે. તો એ સાધનનો જો આના તરફ ઉપયોગ કરીએ એટલે આત્માનો પરમાત્મા સાથે યોગ થાય એ માટેનો પ્રયત્ન કરીએ તો એનો ઉપયોગ સારી રીતે થયો કહેવાય. પણ એ ઉપયોગ ન કરીએ અને કેવળ આપણે વિષય સુખ અને એની અંદર જ આપણું જો જીવન પૂરું થઈ જતું હોય એનો ઉપયોગ ન થયો એટલે માટે આપણને આ ભાગવતને ગીતા અને ઉપનિષદો સમજાવે છે
કે આત્માનો પરમાત્મા સાથે યોગ કરવા માટે આપણને એક આવું સુંદર સરસ સાધન આપ્યું છે ભગવાને, એવું સરસ સાધન કે આ સાધને કરીને જ આત્માનો પરમાત્મા સાથે યોગ થાય. બીજા કોઈ દેહની અંદર નહીં થાય, મનુષ્ય શરીરમાં થશે. બીજા પશુ પંખી બધા શરીર તો છે, એમાં પણ આત્મા છે, પણ એના થકી આ ભક્તિ નહીં થઈ શકે એના અંદર, કારણ કે એક ધર્મ નથી, વિવેક નથી. એટલે માણસોને કેમ ખાવું, કેમ પીવું, કેમ બેસવું, શું કરવું, ભક્તિ કરવી, સત્સંગ કરવો, ભગવાનનું નામ સ્મરણ કરવું, એવું કશું જ છે નહીં. જ્યારે આપણામાં એનો ખ્યાલ છે કે એક ભગવાને આપણને એક બુદ્ધિ શક્તિ આપી છે કે જેનાથી આપણે સમજી શકીએ છીએ, અને એટલા માટે એનાથી સમજીને અસાર વસ્તુ, જે નાશવંત વસ્તુ, જે ખોટી વસ્તુ છે, એનો ત્યાગ થાય છે, સારી વસ્તુનું ગ્રહણ કરીએ છીએ. આપણને બુદ્ધિથી વિચાર કરીએ છીએ ને કોઈ આ આપણને લાભદાયક વસ્તુ છે તો એને આપણે લઈ ગ્રહણ કરીએ છીએ, અને એ લાભદાયક ન હોય તો એને ત્યાગ કરી દઈએ છીએ. એવી રીતે આપણને આ કથામાં, સત્સંગમાં પણ આપણને એ સમજણ આપે કે આ વસ્તુ આપણા માટે નથી ને આ વસ્તુ છે, એટલે એને આપણે ગ્રહણ કરીને એ માર્ગે ચાલીએ તો આપણું શ્રેય થાય છે, આપણું કલ્યાણ થાય છે. એટલે એટલા માટે આ આપણે શાસ્ત્રોની વસ્તુ સમજાવે છે કે આ મનુષ્ય શરીર એના ઉત્તમ ઉત્તમ એટલા માટે કહ્યું છે, અને દુર્લભમાં દુર્લભ પણ એને એટલા માટે જ કહ્યું છે કે આવી વસ્તુ મળતી નથી, મળી છે, અને એ મનુષ્ય શરીર કરીને કરવાની વસ્તુ આટલી છે. તે આ મનુષ્ય શરીરેથી થાય છે, બીજાથી થતી નથી. માટે એ જ્યાં સુધી આપણને શરીર છે ત્યાં સુધી આપણે આ કાર્ય થઈ શકશે, પછી શરીર છૂટ્યા પછી કંઈ થઈ શકતું નથી. આપણું શરીર છૂટ્યા પછી આપણે શું કરી શકીએ? કંઈ ન કરી શકીએ. એટલા માટે કહે છે કે જ્યાં સુધી શરીરની સ્વસ્થતા સારી છે ત્યાં સુધી, જેમ જુવાની હોય ત્યાં સુધી આપણું શરીર બરાબર મજબૂત હોય, સશક્ત હોય, તો આપણે પૈસા કમાઈ શકીએ, જે કંઈ આપણે વ્યવસાય કરવો હોય, જે કંઈ કરવું હોય તો થઈ શકે. પણ પછી શિથિલ થઈ ગયા પછી કશું થાય નહીં. આપણે શિથિલતા શરીરમાં આવી ગઈ, આંખે કાને બધું શિથિલતા આવી જાય, પગમાં શિથિલતા, હાથમાં શિથિલતા, શરીર ધ્રુજતા હોય, પછી આપણે આ ભક્તિ કરવી હોય, સત્સંગ કરવો હોય, નામ સ્મરણ કરવું, કશું જ ન લેવાય. એટલે જેમ જુવાનીમાં પછી આપણે કમાઈએ, વેડીપણમાં કશું કમાણી થઈ શકે નહીં, શરીર શિથિલ થયું, એમ આપણી આ કમાણી છે કે આપણે ભગવાન તરફ જવું છે એની કમાણી માટે પણ જો આપણે શરીર સશક્ત હોય તો મંદિરે આવીને લાભ લઈએ. પછી વૃદ્ધાવસ્થામાં વિચાર કરીએ કે ચાલો હવે જવું છે, પણ પછી શરીર ધ્રુજતું હોય, આંખની પણ શિથિલતા થઈ, કાનની શિથિલતા થઈ, પગની શિથિલતા થઈ, કંઈ ક્યાંથી આવી શકાય? બહુ વિચાર થાય તો પણ ન થઈ શકે. એટલે મારે કે જ્યાં સુધી આપણે આ વસ્તુ છે ત્યાં સુધી કરી લેવું. એટલે આ વસ્તુ જેમ હમણાં કહ્યું કે જાગ્યા ત્યાંથી સવાર, એમ આપણે નાનપણથી જ આ વાતો આપણે સાંભળી, એમાં ધ્રુવનું પલ્લાના બધા વ્યાખ્યાનો પણ છે કે નાનપણથી જ ભક્તિ શરૂ કરી દીધી. લો કેટલાકને એમ થાય કે મોટા થઈએ તો કરીએ, પણ મોટા થઈશું કેમ એ આપણને શંકા છે. મોટું શરીર કે મોટી આપણી અવસ્થા થશે એ ખબર નથી આપણને. આપણો આવડતા ઓછો થતો જાય છે, ને આપણે 5 વર્ષે ચાલ્યા જાય, ને 10 વર્ષે ચાલ્યા, ને 50 વર્ષે ચાલ્યા જાય, અને એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે બાપ બેઠા રહ્યા અને છોકરો ચાલ્યો જાય. એટલે એની કોઈ નિર્ધાર નથી કે આપણી સ્થિતિ આવી રહેવાની જ છે. કઈ વખતે આપણી સ્થિતિઓ પલટાઈ જાય છે એની કંઈ ખબર રહેતી નથી. માટે જાગ્યા ત્યાંથી સવાર કે આપણે આ માર્ગ લઈ અને આપણા આત્માનું શ્રેય કરવું છે કે આત્માની મુક્તિ કરવી છે, એ વાત આપણે બતાવી. ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને એ જ ઉપદેશ આપ્યો, બીજો કંઈ ઉપદેશ આપણને આપ્યો નથી. આપણી ભારતની આ સંસ્કૃતિ છે કે ત્યાગ તરફ લઈ જનારી છે. આપણા એની અંદર પણ એ જ વસ્તુ કે ભરત, ઋષભદેવ ભગવાને પોતાના બધા પુત્રોને કહી દીધું, એકને નહીં બધાને કહ્યું કે તમે આ માર્ગે જ જાઓ, ભલે મારો વંશ ન રહે. આપણે વંશ રાખવા બહુ પ્રયત્ન કરીએ કે મારો દીકરો જો 52 થઈ જાય તો મારો વંશ નહીં રહે. વંશ તો છોકરો કેવો રાખે છે આપણે જોઈએ જ, આપણું માથું ફોડે એવો ને આપણી આબરૂ ખોય ને વંશ ખોવે એવો છે, એવો અવડચંડા થઈ જાય છોકરાઓ, ક્યાં વંશ રહેવાનો છે આપણો? જ્યારે આ વંશ રહ્યો જ આજે એ બધા છોકરા જે ભગવાનને માર્ગે ચાલ્યા છે એની ગાથાઓ આમાં લખાઈ ગઈ. ત્યારે એ ભરતનું આખ્યાન લખ્યું કે કારણ એને ભગવાન એના પિતાએ બતાવ્યું કે આ ત્યાગનો માર્ગ. ત્યારે એ ભરતજીને ઋષભદેવ ભગવાન એમ ના થયું કે મારો વંશ નહીં ચાલે, વંશ તો આ જ ચાલવાનો છે, ભગવાનને માર્ગે ચાલ્યા એનો વંશ સાચો રહ્યો, બાકી તો આ બધો વંશ એમને બધાએ કેટલાય ગયા એનું કંઈ આખ્યાન ભાગવતમાં આવ્યું? એની વાતો કંઈ આવી? ગોપીચંદની વાત આવી, આ ભરતની આવી, ધ્રુવની આવી, પલ્લાની આવી, આ હનુમાન ભગવાનની, આ રામચંદ્ર ભગવાન હનુમાનજીને આવા ભક્તો થયા, મહારાજના વખતમાં પણ આવા 500 સંતો થયા, એની બધી વાત હોય કે જે ભગવાનને માર્ગે ચાલ્યા છે. એટલે સાચું જીવન એ છે અને એ વંશ આપણો સાચો રહેશે
તો એ આપણી એક ત્યાગની વસ્તુ છે કે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ આપણને કહે છે કોઈ ત્યાગને માર્ગે, કે તો આ ભોગ વિલાસમાંથી પાછા વળી અને તમે ભગવાન તરફ જાઓ, કારણ કે આપણે આત્માની મુક્તિ કરવા માટે આવ્યા છે, માટે એ માર્ગે જઈ અને આપણે સર્વ પ્રકારે સુખિયા થવાનું છે, એ આપણને આ વાત કરે છે. એટલે એના ઉપર આપણે જરા વિચાર કરવાનો છે કે આપણે જો એનો વિચાર કરીએ તો આપણને એનું પાછું વાત આવે, પણ સ્વાઈક એનો વિચાર ના કરીએ તો ના. સંશોધન જેને કહીએ છીએ પછી આમાં થોડા ઊંડા ઉતરવું પડે કે આ બધાએ જ્યારે આ રીતે ગયા છે તો આપણે પણ એ જવા માટે થોડો પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ તો આપણે પણ જઈ શકાય, આ બધાની અંદરથી આપણે પણ એ ભગવાન તરફ આપણે પહોંચી શકાય છે. ત્યારે એમ થોડો પુરુષાર્થ પ્રયત્ન આપણે કરતા રહીએ તો આપણને થાય તો એમ આપણે જેમ જેમ આપણા આત્માની મુક્તિ તરફ જઈશું એમ વધારે વધારે આપણે આનંદ આવશે, સુખે આવશે અને શાંતિ પણ થશે. ત્યારે એ માર્ગે આપણે સર્વને જવું છે, એને માટે આ વાતો છે. વાતોને આપણે બરાબર જીવનમાં દ્રઢ ઉતારીને કરીએ અને આવો ભાગવતના ગ્રંથ પણ અદ્ભુત છે, કથા કરનાર પણ અદ્ભુત છે અને આપણે સાંભળનારા પણ અદ્ભુત છે, કે આ રીતે સારી રીતે સાંભળીએ. કારણ કે બધું અદ્ભુત હોય તો બધું થાય ને, બધું બરાબર ક્યારે થાય કે બે બરાબર લોણા સારા ધગેલા હોય તો હાંધો બાજી જાય ને, કે હાંધો બાજે નહીં. એમ વક્તા ઉત્કૃષ્ટ હોય એને શ્રદ્ધા ખૂબ હોય, પણ આપણે સાંભળનારની શ્રદ્ધા ઉત્કૃષ્ટ ના હોય તો શું થાય. પણ તમે બધા આવી જાઓ છો તો બે વસ્તુનો મજા આનંદ આવે અને આત્માનો પરમાત્માની સાથે આ રીતે આપણો યોગ આ કથા સાંભળવાથી થશે. મહારાજ એવું સર્વને બળ આપશે. પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની.